ॐ शं नो मित्रशं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवानिर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते तो आपणे पंचदशीमां चौथा प्रकरणमां जोई रह्या छीए 43મો શ્લોક આપણે જોતા હતા કે ઈશ્વર દ્વારા રચેલું એક દ્વૈત છે અને બીજું જીવ દ્વારા રચાયેલું દ્વૈત. તો ઈશ્વર દ્વૈતની ઘણી બધી ચર્ચા થઈ, ઈશ્વર દ્વારા રચાયેલ દ્વૈતની એટલે કે સૃષ્ટિની. પછી છેલ્લે એ વાત ઉપર આવ્યા કે અબાધકમ સાધકમ છે દ્વૈત દ્વૈતમ ઈશ્વર નિર્મિતમ, કે જે તમે ઈશ્વર વડે રચાયેલું જે દ્વૈત છે એનો આટલો બધો વિરોધ કેમ છે? એ ખરેખર બાધક નથી પરંતુ સાધક છે. કોઈ પણ રીતે જ્ઞાનમાં એ અવરોધ નથી, ઓન ધ કોન્ટ્રરી એ તો કેવું છે, ખરેખર જ્ઞાનમાં મદદરૂપ થનારું છે. અદ્વૈતના જ્ઞાન માટે જ દ્વૈત સૃષ્ટિની વાત છે. અને તમે ઈચ્છો તો પણ અપને તો અશક્યમ, તમે એને દૂર તો કરી શકો એમ છો ને, તો પછી શું કરવાને આટલો બધો એનો દ્વેષ કરો છો? એ વાત થઈ. પછી જીવદ્વૈતની જીવ વડે સર્જાયેલા દ્વૈતમાં પણ બે પ્રકાર છે. તો એમાં એક ત્યાજ્ય છે અને એક ગ્રાહ્ય છે. તો કયું? 43મા શ્લોકમાં ઇદાનીમ જીવ સૃષ્ટ દ્વૈતમ વિભજતે. હવે જીવ વડે જે દ્વૈત રચાયેલું છે એ પણ એના વિભાગ કરે છે. કયા? જીવ દ્વૈતમ તો શાસ્ત્રીયમ
અશાસ્ત્રીય ઇતિ દ્વિધા. જીવ દ્વૈત પણ બે પ્રકાર, એક શાસ્ત્રીય શાસ્ત્ર દ્વારા બતાવાયેલું અને બીજું અશાસ્ત્રીય, જેનું શાસ્ત્રમાં શાસ્ત્ર જેનું અનુમોદન કરતું નથી. એકનું અનુમોદન શાસ્ત્ર કરે છે, બીજાનું નથી કરતું. ઉપાદિત શાસ્ત્રીય આ તત્વસ્ય અવબોધના. તો અહીંયા ગ્રંથકાર કહે છે કે શાસ્ત્રીય જે દ્વૈત છે એ તો ગ્રહણ કરવું જોઈએ. ક્યાં સુધી ગ્રહણ? ભલે એ દ્વૈત છે, અને આગળ એમ પણ કહી ગયા કે ખરેખર તો એ જ બંધન કરનારું છે, જીવ વડે રચાયેલું દ્વૈત, માટે એનો ત્યાગ કરવો જોઈએ, અને એના માટે જ આ વિવેકનો પ્રારંભ કરવામાં આવે છે. આ તો બધી વાત થઈ ગઈ, પણ હવે શું કહે છે કે બે પ્રકારના જે દ્વૈત જીવ વડે રચાયેલા છે એમાં એક ત્યાજ્ય છે, અને એક ક્યાં સુધી ગ્રહણ કરવાનું? જ્યાં સુધી આ તત્વસ્ય અવબોધના, તત્વનો બોધ ન થાય ત્યાં સુધી જરૂરી છે. કયું? શાસ્ત્ર એ આપેલું, એટલે શાસ્ત્ર આપણું ગાઈડ છે, શાસ્ત્ર માર્ગદર્શક છે. અને એ જે દ્વૈતની વાત કરે છે એ તો જ્ઞાન ન થાય ત્યાં સુધી એને પકડવાનું છે, એમાંથી બોધ પ્રાપ્ત કરવાનો છે, એ જ તો આપણને માર્ગ બતાવશે. એ બહુ સિસ્ટમેટિકલી પદ્ધતિસર રીતે જ્ઞાન આપવાના છે, એ વાત છે. તો આત્મ બ્રહ્મ વિચારાખ્યમ શાસ્ત્રીય માનસમ જગત બુદ્ધે તત્વે તચ્ચ હેયમ ઇતિ શ્રુતિ અનુશાસનમ. અને શ્રુતિ પોતે જ શું કરશે? આત્મા જ બ્રહ્મ છે એ જ્ઞાન થઈ જાય ત્યાં સુધી તમે એને, એ શ્રુતિએ પોતે કહેલું, શ્રુતિ અનુશાસનમ, શ્રુતિનો પોતાનો આ કહેવાનું છે, આદેશ છે. આદેશ તો ન કહેવાય, પણ શ્રુતિ પોતે જ આવું કહે છે કે શું છે, આ ક્યાં સુધી પકડી રાખવાનું? આત્મા બ્રહ્મ છે એ જ્ઞાન ન થાય ત્યાં સુધી રાખો, પછી એની જરૂર નથી, કારણ કે એ તમારામાં આવી જ ગયું છે. શાસ્ત્ર જ્યારે આત્મા જ બ્રહ્મ છે એ જ્ઞાન થયું ત્યારે શાસ્ત્રનો કામ તો પતી ગયું, શાસ્ત્ર હવે તમારા સમજમાં આવી ગયા. આત્મા બ્રહ્મ છે એ સમજમાં સમગ્ર શાસ્ત્ર રહેલું છે, કારણ કે શાસ્ત્રનો એકમાત્ર તાત્પર્ય કયું છે? તત્વમસી. અને એનો આપણો પોતાનો અનુભવ બને અહમ બ્રહ્માસ્મી. હવે એ જ જ્યારે સમજ પડી જાય એટલે શાસ્ત્ર તો આખું આપણામાં આવી જ ગયું છે, પછી શાસ્ત્ર તમે જ હાલતા ચાલતા શાસ્ત્ર છે, તમારા વાક્યો જ શાસ્ત્ર છે. પછી તો જે વ્યક્તિને આ જ્ઞાન છે પોતે જ શાસ્ત્ર સ્વરૂપ છે એમ કહીએ તો પણ ચાલે, એટલે ત્યાં સુધી રાખવાનું, પછી શાસ્ત્ર તમે છોડી શકો તો ચાલે, એવું શ્રુતિ પોતે કહે છે, એવું શ્રુતિને પોતાને કહેવાનું છે. પછી ઘણા બધા ઉદાહરણ બતાવ્યા શાસ્ત્રમાંથી. શાસ્ત્રાણી અધીત્ય મેધાવી અભ્યસ્ય છે પુનઃ પુનઃ. શાસ્ત્રનો પહેલા તો અભ્યાસ, શાસ્ત્રને પહેલાનો યોગ્ય ગુરુ પાસેથી એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, પછી શું? મેધાવી શાસ્ત્રાણી અધીત્ય, પછી પુનઃ પુનઃ ચ અભ્યસ્ય, ફરી ફરી એનો અભ્યાસ કરવાનો, શ્રવણ મનન નિધિધ્યાસન, સતત શાસ્ત્રના પરિચયમાં રહેવાનું, એ કરો. પછી પરમ બ્રહ્મ વિજ્ઞાય ઉલ્કાવત તાની ઉત્સૃજે. અને પછી એને તમે ઉલ્કાની જેમ, એટલે અર્ધવડેલું જે લાકડું હોય એની જેમ તમે એનો ત્યાગ કરી શકો, પછી કામનું નથી, એમ કામનું નથી એટલે પછી ચાલુ રાખો તો એ વાંધો નથી, પણ ત્યાં સુધી તો એની જરૂર છે છે ને છે જ. એ અર્થમાં બીજા બે શ્લોક પણ કયા, ત્રણ શ્લોક કયા. પછી ગ્રંથકાર આવી ગયા અશાસ્ત્રીય દ્વૈત ઉપર. અશાસ્ત્રીયસ્ય અપિ દ્વૈતસ્ય અવાંતરમ ભેદમ આહ. હવે એમાં પણ શું છે? બે ભેદ છે. શેમાં? અશાસ્ત્રીય દ્વૈતમાં. ટૂંકમાં જેનું શાસ્ત્રને શાસ્ત્ર અનુમોદન નથી કરતું, જે સ્વભાવમાંથી જન્મેલું છે,
અજ્ઞાનમાંથી જન્મેલું છે, સ્વચ્છંદતામાંથી જન્મેલું છે, એને અહીંયા શું કહે છે? અશાસ્ત્રીય દ્વૈત. શાસ્ત્ર તો આપણને સ્વભાવમાંથી મુક્ત કરાવે છે, જ્યારે અજ્ઞાનમાંથી આપણો જે સ્વભાવ હોય છે એ તો બંધનમાં નાખનારો છે. અને એમાં બે પ્રકાર છે. કયા બે પ્રકાર? તો કયું? અશાસ્ત્રીયમપી દ્વૈતમ તીવ્રમ મંદમ ઇતિ દ્વિધા. એમાં બી બે પ્રકાર કયા? એક તીવ્ર અને એક મંદ. ટૂંકમાં આપણે અજ્ઞાનમાંથી જે વ્યવહાર કરતા હોઈએ, જે વિચારતા હોઈએ, જે આપણો સ્વભાવ બની ગયો હોય, એ સ્વભાવ કેવો હોઈ શકે? મંદ અને તીવ્ર. કેવો સ્વભાવ? અને કોને મંદ કહે છે અને કોને તીવ્ર કહે છે? તો કે કામ ક્રોધાદિકમ તીવ્રમ મનોરાજ્યમ તથા ઇતરત. જે મનમાં બસ મનમાં વિચારો આવ્યા કરતા હોય, અધ્યારોપ થયા કરતો હોય, મનોરાજ્ય એ મંદ, અને કામ ક્રોધ વગેરે બધા આંતરિક રીપુઓ એ તીવ્ર દ્વૈત. એટલે એમાં પણ તબક્કાવાર એને છોડવાનું છે. કામ ક્રોધ હોય એ પહેલા છોડવાના અને પછી મંદ, આ બંને સાથે કામ કરવાનું છે. કામ ક્રોધ તો બહુ તીવ્ર અવરોધ છે, એ એટલો મોટો અવરોધ છે કે જો એ તો આપણને આપણું રોજબરોજનું જીવને સરખી જ્ઞાન તો જવા જ દો, જ્ઞાનમાં તો પ્રવેશ નથી અથવા તો એમાં સફળતા ના મળે, પણ આપણા જે જીવનનું સુખ છે સાદા જીવનનું, એમાં પણ આ કામ અને ક્રોધ ખૂબ જ અવરોધ ઉત્પન્ન કરે છે, દુઃખ ઉત્પન્ન કરે છે, અનર્થ ઉત્પન્ન કરે છે, પ્લસ એ કામ ક્રોધ વધારનારું છે. એ કામ ક્રોધ ને વિશે કંઈ કરવામાં ન આવે, એમાંથી મુક્ત થવા માટે કોઈ ઉપાય ન કરવામાં આવે તો એમાં વધારો થવાનો છે. અર્થાત માણસ પતનની સીરીમાં આગળ વધે છે, ઉત્ક્રાંતિની નહીં પણ તેની સીરીમાં આગળ વધે પતનની. એટલે એને કેવું કહ્યું? તીવ્ર. એને છોડી નથી દેવાનું એમને, તેનો સ્વભાવ છે, શું કરીશું? ગુસ્સો કરવાનો સ્વભાવ પડી ગયો છે, તીવ્ર કામનાઓ છે, લોભ છે, મોહ, આ બધું કંઈ એની જાતે જવાનું છે. આ બધી વસ્તુને પ્રારબ્ધ ઉપર આ કહેશે જ આગળ, પ્રારબ્ધ ઉપર છોડાય એવું નથી કે પ્રારબ્ધ પ્રમાણે થશે બધું. શું કરીએ? પ્રારબ્ધ ઉપર આ છોડાય એવું જ નથી. જો પ્રારબ્ધ ઉપર છોડ્યું તો આમાં વધારો જ થવાનો છે, બીકોઝ ઓન ઇટ્સ ઓન આ વધવાનું છે. કંઈ નહીં કરવામાં આવે તો આમાં વૃદ્ધિ થશે. એટલે કહ્યું કે આ તો, અને ત્યાર પછી મનોરાજ્ય, એમાંથી મુક્ત થવાનું. તો અહીંયા બીજો એક પ્રશ્ન કર્યો, ઉભયમ તત્વબોધાત પ્રાંગ નિવાર્યમ બોધ સિદ્ધયે. બંને તત્વબોધ પહેલા દૂર થવા જોઈએ તો તત્વબોધ થાય. તત્વનો બોધ ક્યારે થાય? આ બંનેમાંથી મુક્ત થઈએ. શમઃ સમાહિતત્વમ ચ સાધનેષુ શ્રુતમ યતઃ. અને આ બંનેમાં સાધન કયા છે? શમઃ, ટૂંકમાં મનની શાંતિ, વૈરાગ્ય, શમા, સાધન ચતુષ્ટય અને મુખ્યત્વે સમાધિ ષટક સંપત્તિ. મનની શાંતિ, અંતઃકરણની શુદ્ધિ, એ બધું આમાં કામ કરનારું છે. બોધાત ઉર્ધ્વમ ચ તદ્ધેયમ જીવન મુક્તિ પ્રસિદ્ધયે. કામાદિ ક્લેશ બંધેન યુક્તસ્ય નહિ મુક્તતા. પછી કહ્યું આગળ, શું કહ્યું? કે જીવન મુક્તિનો આનંદ મેળવવા માટે
જીવો છો અને સ્વભાવથી મુક્ત થઈ ગયા, અજ્ઞાનમાંથી મુક્ત થઈ ગયા, એનો આનંદ માટે શું જરૂર છે? આ બંનેમાંથી મુક્ત થવું. કામાદિ ક્લેશ બંધેન યુક્તસ્ય નહીં મુક્તતા. આ બંને હોય તો જીવન મુક્તિનો આનંદ ના મળે. કદાચ તમને જ્ઞાન છે પણ સ્વભાવમાંથી મુક્તિ નથી મળી, સ્વભાવમાંથી મુક્તિ નથી મળી. એટલે જ્ઞાન છે અહમ બ્રહ્માસ્મિ, પણ જ્યાં દુઃખ આપનારી વસ્તુ જ આ છે, સ્વભાવ જ દુઃખ આપનારો છે. જ્યાં સુધી આ બધા હોય ત્યાં સુધી સુખ સુખ ક્યાંથી હોય? ક્રોધ હોય, મોહ, મુખ્યત્વે કામ ક્રોધ એ હોય ત્યાંથી સુખ ક્યાંથી હોય? એ જ તમારું નિયંત્રણ કરે. કોણ નિયંત્રણ કરે? કામ ક્રોધ. આ આપણા ઉપર બળજબરી કરનારી વસ્તુઓ છે, એનું ચાલે, આપણું ના ચાલે. ક્રોધ આવે પછી એ પોતાના હાથમાં કારભાર લઈ ગયો, એટલે આપણું ના ચાલે. પણ પછી ઈચ્છીએ એમ પછી થતું જ નથી, પછી શું બોલાય, શું કરાય એ આપણા હાથમાં નથી. એ જ તમારું નિયંત્રણ કરે છે ક્રોધ. માણસ પોતાના વશમાં નથી. ક્રોધ આવે, કામનો આવેગ, આ બધા આવેગ, લોભનો આવેગ, કેટલો લોભ હોય માણસમાં કે કરોડોનું આગળ પાછળ કરી નાખે, કરોડોનું. પછી શું હાલત થાય? પછી શું હાલત થાય? તિયાર જેલ. વિચાર કરો તમે કેટલી બધી કેવી પરિસ્થિતિમાં આવી જાય ને માણસ. કદાચ હજી તો કઈ પુરવાર નથી થયું, પણ આ લોભ કેવી વસ્તુ નથી ને? શું નથી? કોઈ વસ્તુ નથી એવું તો નથી એમની પાસે. એડ્યુકેશન, સત્તા, બધું, અને છતાંય એને કોઈ રોકો નહીં. તો જે છે એ તો નહીં મળે, જે છે એ તો નહીં એન્જોય થાય. પણ કેવી હાલત થઈ? કેટલી નામોશી, કેટલી બધી નામોશી, ક્યાંય મોઢું બતાવવા જેવા ના રહીએ. હે, તો આમાં શું મુક્તિ? એટલે આ બધા છે ને, ભલે છે મનમાં, આ બધા છે મનમાં, આત્મામાં નથી. આત્મા તો એનો સાક્ષી છે, છતાં સાક્ષીને સાક્ષી રહેવા નથી, સાક્ષીને ખેંચી જાય. એટલે ભલે આ મનમાં છે પણ મન સાથે પછી તાદાત્મ્ય થાય, થાયને મને ક્યાં છે? મનને છે. પણ અત્યારે તું એ મન સાથે એક થઈ ગયો છે, તારી અને મન વચ્ચે હવે ડિફરન્સ નથી રહ્યો, એક જ છે. એટલે આ તો છૂટવું જ જોઈએ. તો પેલા ને આ તો બધું અઘરું છે ને છૂટવું, આ બધા શત્રુઓમાંથી છૂટવું જ અઘરું છે. એટલે કે તમને જીવન મુક્તિનો આનંદ ન જ જોઈએ, કઈ નહીં ના મળે તો વિદેહ મુક્તિ મળશે ને, બસ અહમ બ્રહ્માસ્મિના જ્ઞાનથી એ મળશે. એવું તારો જો કદાચ વિચાર હોય, કે આમાં પ્રયત્ન કોણ કરે? શું કે છે, શું થશે? તરહી જન્માપી તે અસ્તુ એવ. તારો બીજો જન્મ થશે. તું એમ તમે કદાચ એવું માનતા હો કે વિદેહ મુક્તિ થઈ જશે, વિદેહ મુક્તિ એટલે બીજો જન્મ નહીં થાય, કારણ કે હું અકર્તા પૂર્ણ આત્મા છું, એટલે બીજો જન્મ ના થાય એવું તું માને છે. ભલે જીવન મુક્તિનો આનંદ ના મળે પણ ફરી તો નહીં જન્મવું પડે ને, તો કેવું ના માનીશ. એવું કોઈ કોઈ સંજોગોમાં ભ્રમ રાખીશ જ નહીં. કેમ? કારણ કે આ બધી વસ્તુને કારણે બીજો જન્મ તો છે જ, અને સ્વર્ગ માત્ર, અને તો પછી શું કે છે? તો સ્વર્ગ, સ્વર્ગનું સુખ, તો સ્વર્ગમાં પણ જવું પડશે. અને
વિધે મુક્તિ નહીં મળે, સ્વર્ગનું સુખ, સ્વર્ગમાં તમે જશો. પણ સ્વર્ગનું સુખ એ કઈ પ્રકારનું છે એ તમે જાણી લો. કેવું છે તો કે છે, ક્ષયાતિ ક્ષય દોષેણ સ્વર્ગ સ્વર્ગ હેયો યદા તદા સ્વયં દોષતામ આત્માયમ કામાદિહિ કિમ નહીયતે. શું કે છે 53માં શ્લોકમાં કે છે, સ્વર્ગની તમે વાત કરો છો પણ અમને સ્વર્ગમાં જવામાં રસ નથી. કેમ? કારણ કે સ્વર્ગના સુખમાં પણ શું છે તો કે તે એમાંય આપણે આ કરેલું છે, બાકી છે ને, થઈ ગયું છે. હા, તો કે છે સ્વર્ગના સુખમાં બી બે પ્રકારના દોષ છે. કયા? તો કે ક્ષય અને અતિશય. ક્ષયાતિશય દોષેણ સ્વર્ગ હેય યદા તદા અયમ સ્વયં દોષતમ આત્મા કામાદિહિ ન હીયતે કેમ. તો કે જે પેલા સ્વર્ગના સ્વર્ગમાં સુખમાં શું છે? ક્ષય. ક્ષય એટલે શું? ધીમે 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 એનો સમય ઘટતો જાય છે. તમે એકવાર ગયા પછી જેમ જેમ સમય જતો જાય એમ એમ પુણ્ય ઓછું થાય છે અને તમારી ત્યાંની આવરદા કે ત્યાંનો તમારો રહેવાનો સમય ઓછો થતો જાય છે. ક્ષય આ નિત્ય સુખ નથી, ટેમ્પરરી છે. એટલે એક આ સુખ કરો પણ ક્ષય દોષવાળો. બીજો કયો દોષ છે? તો કે અતિશય, અતિશય રૂપી દોષ છે. અતિશય દોષ એટલે શું? કે જે સુખ તમે ભોગવો છો ને ત્યાં એમાં પણ તારતમ્ય છે. તમારી પાસે જે સુખ છે એના કરતા ત્યાંના સ્વર્ગના બીજા રહેવાસીઓ પાસે શક્ય છે કે વધારે સુખ હોય. તમને જે રહેવાનું સ્થાન મળ્યું એનાથી બીજાને બહુ વધારે સારું સ્થાન મળે. તમારું જે સ્વર્ગમાં સ્થાન છે, પોઝિશન, એનાથી બીજાની ચડિયાતી પોઝિશન મળે. તો આ બધું પણ શું છે? ત્યાં તારતમ્ય છે. દરેકના પુણ્ય અનુસાર એમાં ત્યાં આનંદની માત્રા છે. તો એ બધું જોઈને પછી ત્યાંય આ તારતમ્યને કારણે બીજાનું જોઈને થોડુંક થવાનું તો ખરું કે આને મારાથી વધારે મળી ગયું. આના ઈર્ષા જન્મવાની, દુઃખ થવાનો. એટલે આ સુખમાં કેવું છે? ક્ષય અતિશય. જો એટલું પેલા લોકો શું કે એમનો કેવું કે કે આ કામ ક્લેશ ભલે ને રહ્યા, એમને જીવન મુક્તિનું નહીં સુખ મળે તો વાંધો ન. તો કે છે કે સ્વર્ગના સુખમાં પણ આવા દોષ છે. તો તમે આ કામ ક્રોધ વગેરે છોડી નથી શકતા તો પેલું કેવી રીતે છોડવાના છો? મને અમને સ્વર્ગ ન જ જોઈતો. અરે પણ તમે આય નથી છોડી શકતા. કેમ? કામ ક્રોધ છોડવા કેમ નથી? કારણ કે પોતાની સત્તા બતાવવી છે, પોતાના આવેગો મારા પ્રમાણે બધું, મારે જે જોઈએ છે એ મને મળવું જ જોઈએ. આવા બધા આગ્રહોને જ કારણે કામ ક્રોધ નથી છૂટતા. સહન જ ના થાય કે આપણે બીજા પાસે નમવું પડે, એ બધી તૈયારી જ નથી. અહંકાર, આ બધી તીવ્ર અહંકારની નિશાનીઓ છે. હવે આ બધું નથી છૂટતું. આ સુખ પણ કામ ક્રોધથી જે થોડું ઘણું મળે છે, કામ પૂરો કરો એટલે સુખ મળે, ઈચ્છા પૂરી કરો એટલે સુખ મળે, ક્રોધ કરો એટલે પછી તો દુઃખ જ થવાનું છે. પણ એ વખતે એવું લાગે જો મારા મેં કેવું મારું ચાલ્યું, એ ક્ષણે તો તમે ટોપ ઓફ ધ વર્લ્ડ, મને જ બધું મળી ગયું, મારા પ્રમાણે જ થાય છે. એટલે એક સેકન્ડ તમારો ઈગો સંતોષાય. હવે આ નથી છૂટતું તો પછી સ્વર્ગના સુખ ક્યાંથી છૂટવાના છે? એટલે તમારા માટે જીવન મુક્તિની કોઈ શક્યતા નથી. અને એ ના હોય તો વિધેય મુક્તિ પણ નથી.
વિદેહ મુક્તિ જ્યાં સુધી કામ ક્રોધ હોય, ઈગો હોય, વિદેહ મુક્તિની શક્યતા ક્યાં છે? કોઈ શક્યતા જ નથી. એટલે તમે આમાંથી મુક્ત ના થઈ શકો. એટલે ક્ષય અતિશય દોષ હોવાને કારણે સ્વર્ગના સુખ જો છોડવા યોગ્ય છે તો પછી આ કામ અને ક્રોધ ને કારણે અહીંયા જે દુઃખ પડે એ શું છોડવા છોડવું ના જોઈએ? અહીંયા પણ એ સુખમાં બંધન છે. જો પેલું દોષ ને કારણે સ્વર્ગનું સુખ જો છોડવા જેવું છે, કયા દોષ ને કારણે? ક્ષય અને અતિશય. તો પછી આ લોકમાં કામ ક્રોધ ને કારણે જે દુઃખ થાય છે, જે બધું તમારે અવરોધ બને, તો એ શું છોડવા ના જોઈએ? તમે કેમ છોડવા નથી માંગતા? મહેનત કરવી પડે એમ છે. બહુ જ ઘણી જ બધી એમાં પ્રયત્ન રહેલો છે, પુરુષાર્થ રહેલો છે. એ નથી કરવો, એ કરવો નથી. ત્યાં સુધી આમાં આગળ વધાય એવું છે નહીં. એ કર્યું પછી હવે ચોપનમો શ્લોક. નનુ વૈરાગ્યાદિ સંપાદનેન અત્યંત અનર્થ હેતોઃ કામાદેહે ત્યક્તત્વાત્ દૈહિક ભોગ માત્ર ઉપયોગિક કામાદિ અભ્યુપગમે કો દોષ? શું કહે છે? તીવ્ર કામ વગેરે છોડવો જોઈએ, પણ જીવન જીવવા માટે જે બધા કામની જરૂર છે એ ન છોડીએ તો શું વાંધો? ટૂંકમાં કામને અનુમોદન તો આપવા માંગે જ છે. એ છૂટવું ને છૂટી શકે એમ છોડવું નથી, છોડવું એને છે નહીં. એટલે 54માં શ્લોકમાં કહે છે, તત્વમ ભૂત્વાપિ કામાદીન નિશેષમ ન જહાસિ ચેત યતેષ્ટા ચરણમ તે સ્યાત્ કર્મ શાસ્ત્રાતિ લંઘિનઃ. શું કહે છે? તત્વમ ભૂત્વા અપિ કામાદિ નિશેષમ ન જહાસિ ચેત. જુઓ, તત્વને જાણીને પણ, તત્વને કેવી રીતે જાણીને? પરોક્ષ તયા, હા, અને અપરોક્ષ જ્ઞાન તો શક્ય જ નથી. પરોક્ષ તયા પણ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને તત્વ બુદ્ધવાપી કામાદીન નિશેષમ ન જહાસી છે, જો તમે એને છોડી જ ના શકો. કેવી રીતે? નિશેષમ, પૂરેપૂરું. પરોક્ષ જ્ઞાન પણ શું બતાવે છે? ચલો, હજી મને આજે હું સુખી છું એવો અનુભવ નથી થતો પૂર્ણ માત્રામાં, છતાં પણ ખબર તો છે ને. શું છે? કે આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા શાંત સ્વરૂપ છે, આત્મા પ્રેમ સ્વરૂપ છે, આત્મા એકમાત્ર. આ બધી થિયરીમાં ખબર છે, અને ખૂબ અભ્યાસને કારણે ઘણું બધું આમ પરોક્ષતય દ્રઢ થયેલું છે. જો એની સાથે બુદ્ધિમાં એ જ્ઞાન છે, અલોંગ વિથ દેટ, એની સાથે કામાદી જો જાય નહીં, ટૂંકમાં આ ખબર હોય કે હું પૂર્ણ છું અને છતાં કામના ઉઠ્યા કરતી હોય, ક્રોધ ઉઠ્યા કરતો હોય, અને આપણે એનું સમર્થન કર્યા કરતા હોઈએ, તો શું થાય? ન જહાસી છે, સમજ પડી? ટૂંકમાં બુદ્ધિમાં જ્ઞાન છે, પણ હૃદયના સ્તરે હજી આપતું નથી.
હું પૂર્ણ છું ભલે ને રહ્યો. મીન્સ કે હજી દેહાભિમાન અત્યંત તીવ્ર છે, દેહની આસક્તિ, અભિમાન, દેહની જરૂરિયાત, ઈગોની જરૂરિયાત, એ બધી એટલી બધી છે કે પેલું ખબર હોવા છતાં એ કામ નથી કરતું. હું સુખ સ્વરૂપ છું છતાંય સુખ જોઈએ છે. ધીરે ધીરે આ જાય, પણ એટલીસ્ટ તત્વ લાંબા સમય સુધી આ કર્યા પછી પણ જો પરિવર્તન ન આવે તો શું થાય, તો શું થશે? કે છે યથેષ્ટા ચરણમ તે સ્યાત, તારામાં શું આવી જશે? યથેષ્ટા ચરણમ, યથેષ્ટા ચરણમ એટલે શું? તો કે છે કામાદી અધીનતયા વર્તમાનસ્ય તવ યથેષ્ટા ચરણમ સ્યાત, તારામાં શું આવી જશે? કામ ક્રોધને વશ થઈ જાય છે. યથેષ્ટ આચરણ, જેમ મારે કરવું એમ કરો, સ્વભાવને વશ થઈને જે કરવું એ કરો, જે ખાવું હોય એ ખાવ, જે પીવું હોય એ પીવું, જે કર્મ કરવા કોઈ રોકટોક નથી. રોકટોક કરનાર તો શાસ્ત્ર છે, વિધિ નિષે એ શાસ્ત્રીય દ્વૈત ત્યાં આવે, ખબર પડી? શાસ્ત્રીય દ્વૈત તમારા કામ ક્રોધ ઉપર એટેક કરે, વિધિ નિષેધ, આમ થાય આમ ન થાય, હિંસામ ન કુર્યાત નિષેધ, સત્યમ વદ ધર્મમ ચર, આ શું આવ્યું? વિધિ, હિંસામ ન કુર્યાત નિષેધ, અનૃતમ ખોટું ન બોલ, ફલાણું, આ બધા વિધિ નિષેધ. એ શું કરે છે? એ આપણા કામ અને ક્રોધને વશમાં રાખે, નિયંત્રણ કરે. નિયંત્રણ તો જરૂરી છે જ, કોઈક નિયંત્રણ કરતું હોવું જોઈએ, તો જ રાગ અને દ્વેષ અથવા તો રજસ અને તમસ પર કાબુ આવે છે. નહીતર રજસ રજોગુણ તમોગુણ ગાંઠ ગાંઠે એવા નથી, બહુ પાવરફુલ છે. એને વશમાં લાવવા માટે કોની જરૂર છે? શાસ્ત્ર, શાસ્ત્ર, શાસનાત શાસ્ત્રમ, એટલે જ કહે છે શાસન કરે. કોઈકનું શાસન જોઈએ, શાસન ના હોય ને તો સ્વચ્છંદતા આવે. કારણ કે બહુ જ એવા ઓછા હોય કે જે પોતાનું શાસન કરી શકે, પોતાને શિસ્તમાં રાખી શકે, બહુ ઓછા હોય. પણ એ હોય ત્યારે એમને એવી ટ્રેનિંગ મળી હોય, તમે જોજો એમને એવી ટ્રેનિંગ મળી હોય ને તો એ કરી શકે. ઘણા લોકો છે ને આર્મી ઓફિસરના બાળકો હોય ને એવું બધું હોય, તો એમ જ કહે છે કે અમને એવી ટ્રેનિંગ મળી છે ને માતા પિતા પાસેથી, પિતા પાસેથી, એટલે એમના જીવનમાં ડિસિપ્લિન હોય જ, પંક્ચ્યુઅલ હોય, શિસ્તમાં હોય, બધું બહુ જ હોય છે એમના, અમુક સંસ્કાર આવે. કારણ કે પહેલાને એમના બોસ ઉપરથી પાસેથી બધું મળ્યું હોય, એમ આ તમને સીધા રાખે. અને એ જરૂરી છે, કોઈ જીવનમાં સ્ટ્રક્ચર જ ના હોય, શિસ્ત ના હોય, આમ કરવાનું, આમ કરવાનું, આમ નહીં કરવાનું, બહુ બધું ના હોય, તો આપણો તમસ અને રજસ ટેક્સ ઓવર, એ રાજ્યની દોરી હાથમાં લઈ લે. અને એમને તો શું જોઈએ છે? એ તો પોતાનો જ ભોગ જુએ છે, પોતાની જ અનુકૂળતા જુએ. રજોગુણ ને તમોગુણ સ્વાર્થ પ્રધાન છે, એટલે શાસ્ત્રનું શાસન જોઈએ, જોઈએ ને જોઈએ, વિધિ અને નિષેધ. વિધિ નિષેધ શાસ્ત્ર અતિક્રમ્ય કામાદી અધીનતયા વર્તમાનસ્ય તવ યથેષ્ટા ચરણમ સ્યાત, તો શું થશે? તારા જીવનમાં યથેષ્ટ આચરણમ આવી જશે.
કર્મ શાસ્ત્રાથી લંઘિનઃ, શાસ્ત્રનું તો ઉલ્લંઘન કરીશ. અને યથેષ્ટાચરણમ એટલે શું? અહીંયા લખે છે કે શું થશે, કામવાદ, કામભક્ષણ અને કામાચાર રૂપ દોષ વાળું તારું આચરણ હશે. કેવું? તો કે વિધિ નિષેધનો વિચાર કર્યા વિના ઈચ્છા થાય ખાવું પીવું, એની ભાષા થોડી વિચિત્ર છે, એને શું કહે? કામ ભક્ષણ. શું ખાવું શું પીવું એનો કોઈ પ્રકારનો મર્યાદા નથી, મર્યાદા નથી. આપણા દેશમાં જ હવે અહીંયા બધા જ મોડર્ન બનવાના નામે જો એકવાર છૂટ લેતા થાય, સ્કૂલમાં ને કોલેજમાં ને એવી બધી કંપનીઓ હોય અને બધા ફ્રેન્ડ્સ એવા હોય, એ બધું ખાતા પીતા હોય, અને તમે એમના વશમાં આવી જાઓ, એમના સંગમાં આવી જાઓ, સંગ ખોટો સંગ તો ખરાબમાં ખરાબ વસ્તુ છે. જો જીવનમાં મોટો અવરોધ કોઈ હોય તો આ ખોટો સંગ એટલી અસર કરી જાય. જો નબળા હોવ તો, જો તમે નબળા હોવ, આપણી પોતાની શક્તિ ના હોય, આપણા સંસ્કાર બરોબર ના હોય, આપણા જીવનમાં યોગ્ય ઉછેર ના થયો હોય, તો આ બધી વસ્તુ તરત અસર કરે. અને આ બધું હોય તો પણ ખોટો સંગ હોય અને તમે સ્ટ્રોંગ ના હો, તમારામાં મૂલ્ય ના હોય, તો આ બધી વસ્તુ અસર કરી જાય અને તમે ખોટું ખોટું ખાવા પીવા માંગો. અહીંયા જો આવું બધું થયું તો ત્યાં જઈને તો શું થાય? ત્યાં તો કશું જલ્દી બધું જો વાંચી વાંચીને લેવું પડે, બધામાં બધું હોય જ, બધું વાંચવું પડે, જોવું પડે. સેજ નબળા પડ્યા તો આ બધું શરૂ થઈ જઈ શકે. મિત્રોનું પિયર પ્રેશર હોય કે એમાં શું છે, આ શું તું અહીંયા આવીને દેશી રહ્યો, પાર્ટીઓમાં તો કરવું જ પડે ને, આમ તો કરવું જ પડે ને, આમ તો કરવું જ પડે ને, જેવો દેશ એવો વેશ, બહુ બધું બોલે અને તમે જરા નબળા હો તો યથેષ્ટાચરણમ થઈ જવાનું. અને ક્યાં જઈને અટકે ને, આમ કહેવાય નહીં, ક્યાં જઈને અટકે, આમ બ્રાહ્મણના દીકરા હોય, જૈનના દીકરા હોય, વૈષ્ણવ હોય, સ્વામિનારાયણ વાળા હોય, પણ એ જેના ગુરુ ગુરુ બહુ સ્ટ્રોંગ હોય ને, એને બરોબર માતા પિતા સ્ટ્રોંગ હોય, એવી ટ્રેનિંગ આપી હોય, બાળક પોતે બી લઈને આવતો હોય છે, તો આ બધું ના થાય. નહીતર ભલ ભલા એટલે કે શું થશે, કામ ભક્ષણ. પછી શાસ્ત્રનો વિચાર કર્યા વિના વર્તન કરવામાં આવે તો શું કહેવાય, કામાચાર. અને પરમ તત્વને જાણ્યા પછી જ્ઞાનીમાં પામરના જેવું યથેષ્ટાચરણ સંભવે યોગ્ય એનામાં નથી. એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે કે જ્ઞાન સાથે આ કામ ક્રોધ જાય બાય નહીં, કામ ક્રોધ વગેરે જ્ઞાન સાથે ખરેખર જાય નહીં. જ્ઞાન એટલે સત્વ, પ્યોરિટી, નિર્મળતા, પારદર્શકતા, શાંતિ, સર્વને અવકાશ, આ બધું જ્ઞાન છે. એની સાથે પેલું જાય જ નહીં, અને જો જતું હોય તો તત્વજ્ઞાન નથી, તો તત્વજ્ઞાન નથી, એ નબળાઈ છે, એ વીકનેસ છે. અને એને જો વશ થાવ તો તમે વધુ ને વધુ વીક પણ બનવાના, વધુ વીક બનવાના. એટલે કે છે કે પહેલા એ માત્ર આટલી પૂર્વ પક્ષે આટલી જ આર્ગ્યુમેન્ટ કરીને કે આ રહે તો શું વાંધો છે, તો કે જીવન મુક્તિનો આનંદ નહીં મળે, ને નહીં મળે તો કઈ નહીં, વિધેય મુક્તિ તો થવાની જ છે. એટલે એને સમજાવવામાં આવે વિધેય મુક્તિ તો બહુ દૂરની વાત છે, અને જ્ઞાન કહેવાય જ નહીં. ક્યાં જ્ઞાન? ડેફિનેશન જ્ઞાનને શું?
હું સુખ સ્વરૂપ, હું પૂર્ણ સ્વરૂપ, હવે ત્યાં કામ અને અનુમોદન કેવી રીતે મળે, ક્રોધ અને અનુમોદન કેવી રીતે મળે? દેટ મીન્સ જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ, જ્ઞાન જીવનમાં આવતું હોય, એના માટે પ્રયત્ન થતો હોય, ત્યારે એને સાધના એને જ કહેવાય કે સાથે સાથે આ બધાને દૂર કરવાનો પ્રયત્ન હોય જ, નહીતર પેલું સેટલ જ ના થાય, પેલી વસ્તુ સેટલ ના થાય. તમારે ઇન્ડિપેન્ડન્ટ બનવાનું છે, દેહ સાથેનું તાદાત્મ્ય બધા જ લેવલનો, શરીર સાથેનું તાદાત્મ્ય, મન સાથેનું તાદાત્મ્ય, એટલે શારીરિક જરૂરિયાત એમાંથી મુક્ત થઈએ, લાગણીની જરૂરિયાત એમાંથી મુક્ત થઈએ, ઈગોની જરૂરિયાત એટલે કે બુદ્ધિના એમાંથી મુક્ત થઈએ, આ એકેને તમે અનુમોદન ન આપી શકો. આ બધું ચલાવી લો કે ના ના આ તો જોઈએ ને, આમ જોઈએ ને, આટલું આમ તો શું છે કે પહેલાની શક્તિ નથી. કોની શક્તિ નથી? પહેલામાં શું શક્તિ રહેલી છે એનો આવિર્ભાવ નથી થતો. કોનામાં શક્તિ? આત્માની. એ શક્તિનો આવિર્ભાવ ના થાય કારણ કે તમે તો મન માગે આપો, મન માગે આપો, મન માગે આપો, એટલે સારું લાગે. પણ એ શેમાંથી સારું લાગે? શેમાંથી સારું લાગે? શેમાંથી? આમાંથી, બહારથી આવ્યું એ. કામ ક્રોધ પૂરા કર્યા એમાંથી, નહીં કે આત્મામાં. એટલે એ તો પેલી ટેવ બહિર્મુખતાની વધારતું જ જાય. એ સસ્તું સુખ, સરળ સુખ, સસ્તું સુખ, સસ્તું છે, શોર્ટકટ, શોર્ટકટ. જ્યારે આ કેવો છે? આમ જોઈએ તો આમાં કોઈ, આ તો સ્વરૂપનો સુખ છે, પણ આમાંથી મુક્ત થઈએ તો જ આની ઝાંખી પણ થાય, તો આની ઝાંખી પણ તો જ છે, તો જ આની સ્ટ્રેન્થ આવે. એટલે સ્ટ્રેન્થ પ્રાપ્ત કરવાની છે. આપણે હંમેશા જાણો કે સ્ટ્રેન્થની દિશામાં જઈએ છીએ કે વીકનેસની દિશામાં. જો સ્ટ્રેન્થ મીન્સ આત્માની સ્ટ્રેન્થ, વીકનેસ હોય તો એ શેના કારણે છે? સ્વભાવને વશતાઈએ છે, એ આપણને વીક બનાવે છે, નબળા બનાવે છે, દિવસે અને દિવસે નબળા કરે છે. આ બધું જ્ઞાનની સાથે આ બધું મંથન, આ બધું મંથન જરૂરી છે. આ ન કરીએ તો એક બાજુ શાસ્ત્રનો અભ્યાસ અને બીજી બાજુ આ એવું ચાલે. એટલે દિશા કઈ દિશામાં આગળ વધવાનું છે? સ્વતંત્રતા. સ્વતંત્રતા એટલે કઈ? હું સુખ સ્વરૂપ છું. એને સ્ટ્રોંગ કરો, એને સ્ટ્રોંગ કરીએ, એ વાત કરીએ. નહીતર યથેષ્ટા ચરણમ, જે મન ભાવે એમ કરવું, મન ભાવે એમ બોલ, તો એ સાધુતા નથી, એ સાધુતા જ. સાધુ તો સાવધાન, સાધક તો સાવધાન છે. યથેષ્ટાચરણ ત્યાં શક્ય જ નથી, હોય જ નહીં, હોવું જ ના જોઈએ. પણ જો તું આ એમ કીધું, જો તું આને છોડીશ નહીં, કામાદી કામાદી નિશેષમ ન જહાસી ચેત, જો તું એને છોડીશ નહીં તો યથેષ્ટાચરણમ તે સ્યાત, તો તારા માટે યથેષ્ટાચરણમ થશે જ, લાયસન્સ, લાયસન્સ મળી જાય, એ વસ્તુ જીવનમાં આવી જાય અને માણસ ખરેખર ઉભયભ્રષ્ટ જેવો થઈ જાય. નથી આ બાજુ, આ બાજુ જાય છે, આ બાજુનો તો માત્ર ઢોંગ જ છે, સ્વાંગ જ છે, એવું થવાનું. એટલે બસ હવે આપણે નવા શ્લોક તરફ આવી ગયા. હવે આવતા વખતથી
આગળ વધીશું. આ 54મો કર્યો નહોતો, મને એમ છે આ નહોતો કર્યો. પછી કહેશે કે તમારામાં શું વાંધો શું છે, અસ્તુ કો દોષ તેમાં શું વાંધો, યથેષ્ટાચરણ ડેમોક્રેસી જેમ કરવું એમ કરીએ, શું વાંધો છે, તમે રોકટોક કેમ લગાવો છો, તો એમાં અનિષ્ટ કેવું છે, શું રહેલું છે, એ સુરેશ્વરાચાર્યજી એના વિશે શું કહે છે એ આપણને આ ગ્રંથકારની એ વિશિષ્ટ ખાસિયત છે કે પોતે કઈ કહે અને પછી આ મહાન લોકોને વાક્ય લઈ આવે છે. જો આ પણ આવું કહે છે पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.